કોરોની કમર તોડી નાખવા માટે પોલીસ વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે આલોલમાં રહેતા અને મોટર ગેરેજનો વ્યવસાય કરતા પરિવારના પુત્રએ વ્યાજે લીધેલા રૂપિયાની વસૂલી માટે વ્યાજખોરો ઘરે પહોંચી ગયા હતા અને બેફામ ગાળો આપતા પિતાએ તેમને અટકાવ્યા હતા, જે બાદ વ્યાજખોરોએ તેમના ઉપર હિંસક હુમલો કર્યો હતો અને જેમાં ઘાયલ ફિરોઝભાઈને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે હાલોલ ટાઉન પોલીસ મથકમાં ફરહાન યુનુસ લીમડિયા, સાહિલ અમજદ લીમડિયા ઉર્ફે પાત્રી અને યુનુસ મુસા લીમડિયા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. મેં એક માણસ જોરથી 5000 રૂપિયા લીધેલા, ફરહાન નામ છે એમ કહી રોજ 150 રૂપિયા પેનલ્ટી ભરતેલો એની જોડે. 5000 રૂપિયા લીધેલા, રોજ 150 રૂપિયા પેનલ્ટી ભરતેલો, 5.5 મહિના લગીન પેનલ્ટી ભરી તો ઈજને દાડે મેં 5000 વાયદો કર્યો એને. તો મારા કઈ બાજુ આવીને મને મારી ને પછી મેં ઘેર ગયો ને, તો મને ઘેર પાછી આવીને આખું ટોરું આવીને ચક્કુ લે. વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં અનેક